दान्याक्षरे मूर्तिमताक्षरेण सार्दं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामि नारायण मानमामि लोकाभिरामम् रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रम् शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं। जितेन्द्रियं बोद्धिमतां वरिष्ठं वातात्मजं वा श्रीरामदूतं शरणं प्रपद्ये यत्पादरेणो यद हरिक्रोष्णकाङ्क्षा यद्दोखदाने हरिक्रोष्णभीति यद्दर्शने च हरिक्रोष्णवाञ्छा तदक्षरं श्री प्रमुखं नमामि तदक्षरं श्री प्रमुखं नमामि सियारामय सबजगजानि करवुप्रणाम जुरिजुगपानि राम रमय सब जग जगजानी करव प्रणाम जोरि युग पानी करव प्रणाम जोरि जुग पानी श्री स्वामि नारायण नी जय અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ ગુણાતીતાનંદસ્વામી મહારાજની જય સિયા રામચંદ્ર ભગવાનની જય પવન સુત હનુમાનની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રગટ ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય એકવાર અકબર રાજા પોતે દરબારની અંદર સિંહાસન ઉપર આરૂઢ થઈને બેઠા હોય છે એ સમયના સભાની અંદર બિરબલ પણ હાજર હોય છે આપણે વર્ષોથી અકબર અને બિરબલની જુદી જુદી વાર્તાઓ જુદા જુદા પ્રસંગોએ સાંભળતા આવ્યા છીએ અકબરે પોતે મુસલમાન હતા અને લોકવાયકા અને જુદા જુદા કર્ણ પરંપરા દ્વારા આપણે જાણીએ છીએ કે બિરબલ એ પોતે હિન્દુ હતા એકવાર અકબરે બિરબલને પ્રશ્ન પૂછે છે કે બિરબલ તમારા હિન્દુ ધર્મની અંદર પારાયણો ઘણી થાય છે કથા વાર્તાઓ શ્રાવણમાં થાય ચૈત્રમાં થાય એ સિવાય પણ ઘણી બધી કથા વાર્તા પારાયણ ચાલ્યા જ કરે છે પણ મને પ્રશ્ન એ થાય છે કે તમારા હિન્દુ ધર્મમાં એક ધર્મગ્રંથો ઉપર પારાયણ કેમ કર્યા કરો છો એકના એક ધર્મગ્રંથ એટલે શું કહેવા માગો છો જહાપના આપ અકબર કે છે રામાયણ ઉપનિષદ ભાગવત ભગવદ્ ગીતા દર વખતે જ્યારે જોઈએ ત્યારે એકના એક ધર્મગ્રંથ ઉપર ક્યાંક ને ક્યાંક પારાયણ ચાલ્યા જ કરે છે બિરબલ કે જહાપના ગુસ્તાખી માફ કરજો પણ આપના કરતા તો સારું છે તમાર તો એક કુરાને શરીફ જ છે અમારે તો કેટલી બધી વેરાયટી છે અને તમારે કુરાને શરીફ પર ક્યાંય પારાયણ થતી હોય એવું મેં સાંભળ્યું નથી હિન્દુ ધર્મની કેટલી વિવિધતા છે આજે મુસલમાનોનો એક જ ધર્મગ્રંથ ખ્રિસ્તીઓમાં બાઇબલ જ ધર્મગ્રંથ જુદા જુદામાં એકાદ બે બહુ બહુ તો હોય પાછી એની પારાયણો થતી હોય તો ક્યાંય આપણે બાઇબલની પારાયણ મહેસાણામાં બળ વાંચ્યું કુરાને શરીફની પારાયણ અમદાવાદમાં જમાલપુરમાં દરિયાપુરમાં બળ વાંચ્યું ક્યાંય એની પારાયણ આપણને જોવા મળતી નથી તો બિરબલ કહે છે કે અમારે તો આટલા બધા ધર્મગ્રંથો એની પારાયણ થાય છે એમાં ખોટું છે શું અકબર કહે છે પણ હું કહેવાય એમ માગું છું કે અત્યારે આધુનિક લેખકો ઘણા બધા પુસ્તકો લખે છે સારા સારા મેનેજમેન્ટના પછી સુખ અને શાંતિથી રહી શકાય પોઝિટિવ થિંકિંગના તો એ બધા પુસ્તકો ઉપર તમારા સાધુ સંતો કેમ પારાયણ કરતા નથી આ એકના એક ધર્મગ્રંથો ઉપર પારાયણ કેમ કર્યા કરો છો બિરબલ નિરુત્તર રહ્યા કંઈ ઉત્તર પોતે આપતા નથી અને બાજુમાં એક સેનાપતિ ઊભો હતો સેનાપતિને બિરબલ આદેશ આપે છે કે અકબરના ગાલ ઉપર જઈને એક લાફો મારી આવો બિરબલ આદેશ આપે છે કે અકબરના ગાલ ઉપર જઈને એક લાફો મારી આવો અકબર હસવા લાગ્યો અકબરને એમ કાં મશ્કરી શું કરે છે બિરબલ આમાંય ટીખી હતો એટલે કે મશ્કરી કરતો લાગે છે સેનાપતિને આજ્ઞા આપી પણ પેલા એ લાફો ન માર્યો બિરબલ એકદમ કડક શબ્દોમાં કે છે જા અકબરના ગાલ ઉપર જોરથી એક તમાચો ચોડી આવ આ વખતે અકબરના મોઢા પર હાસ્યમાંથી કંઈક સ્થિરતા આવી હવે હસવાનું બંધ થયું બીજી વાર પણ કહે છે એટલે અકબર થોડાક ધીર ગંભીર બન્યા પેલા એ હજી પણ તમાચો તો નહોતો માર્યો એટલે બિરબલ ફરીથી આજ્ઞા આપે છે હું તને કહું છું જ્યાં અકબરના ગાલ ઉપર લાફો મારી દે સેનાપતિએ લાફો તો ન માર્યો સેનાપતિ પણ સમસમી રહ્યો અને અકબર તો એકદમ ગુસ્સે થઈ ગયો લાલ પીળો થઈ ગયો પહેલાં જે હસતો હતો પછી સ્થિર બન્યો અને ત્રીજી આજ્ઞાએ તો એકદમ લાલ પીળો થઈ ગયો અને ગુસ્સે થઈ ગયો અને અકબરે એ જ સેનાપતિને આદેશ આપ્યો આ બિરબલના ગાલ પર ત્રણ લાફા ફટકારી દે પેલો સેનાપતિ ગયો આટલું જ જોઈતું હતું અને બિરબલના ગાલ પર જોરથી ત્રણ લાફા મારી દીધા બિરબલ હસવા લાગ્યો અકબર પ્રશ્ન પૂછે છે કે તારા ગાલ પર ત્રણ તમાચા પડ્યા છતાં પણ તું કેમ હસે છે એ કે તમારો ઉત્તર મળી ગયો એટલે હસું છું એ કે શું ઉત્તર મળી ગયો એ કે તમે પ્રશ્ન નતો પૂછ્યો કે તમારા સાધુ સંતો એકના એક ગ્રંથ ઉપર કેમ પારાયણ કર્યા કરે છે એ કે આમાં પણ શું ઉત્તર મળ્યો એ કે સમજો આખો પ્રસંગ શું બની ગયો તમારી નજર સમક્ષ મેં સેનાપતિને ત્રણ વાર આજ્ઞા કરી કે અકબરના ગાલ પર તું લાફો માર લાફો માર લાફો માર પણ એને એક પણ લાફો ન માર્યો જગ્યાએથી ખસ્યો પણ નહીં અને આપે આજ્ઞા કરી કે બિરબલના ગાલ પર ત્રણ લાફા માર તો એક સાથે મને ત્રણ ઝંકી દીધા તો કે પણ એમાં મારો શું ઉત્તર મળ્યો મારા પ્રશ્નનો તો કે હવે હું આપને પ્રશ્ન પૂછું છું કે મેં આજ્ઞા કરી છતાં સેનાપતિએ કેમ ન પાડી અને આપની આજ્ઞા સેનાપતિએ કેમ પાડી એટલે અકબર કે છે કે બિરબલ હું એ સત્તા ઉપર છું એ સ્થાને છું એ સ્થાનની કિંમત છે સ્થાન પરથી ઉચ્ચારાયેલો શબ્દ એ લોકો એનું પાલન કરે છે સેનાપતિ મારી આજ્ઞાનું પાલન કરે નહીં કે તારી આજ્ઞાનું પાલન કરે બિરબલ કે છે જહાપના બોલવા પરથી પ્રભાવ નથી પડતો તમે કયા સ્થાન પર રહીને બોલો છો ને એનો પ્રભાવ પડે છે તો કે કહેવા શું માગે છે એ કે આજે તમે આધુનિક લેખકોની વાતો કરો છો પણ અમારા ઋષિ મુનિઓ રામાયણ મહાભારત ઉપનિષદ ભગવદ્ ગીતા ભાગવત એ ઋષિ મુનિઓ એ સ્થાન પર રીણ બોલ્યા છે એટલે આજે વર્ષો પછી પણ એનો પ્રભાવ પડે છે આજે આજના આધુનિક લેખકો જેના જીવનમાં કોઈ ઠેકાણું ન હોય અને પછી સામાન્ય ફૂટપાથ પર ઊભા ઊભા કહેતા કે વિષયરૂપી ફૂટપાથ પર ઊભા ઊભા સારી વાતો કરે મારી જેમ ત્રણ ત્રણ વખત આદેશ આપે એની અસર ન થાય આપણા ઋષિ મુનિઓએ ફળ ફૂલ ખાતા ખાતા જીવન નિર્વાહ કરતા કરતા આત્માને પરમાત્મામાં પોતાની સ્થિતિ સ્થિર કર્યા પછી એ ભગવાન અને સંતના જુદા જુદા ચરિત્રો લખ્યા છે કંઈક જીવન જીવવાની વિદ્યા આપણને શીખવી છે એ સ્થાન પર ઉભા રહીને આદેશ આપે છે એટલે થાય આજે અહીંયા મહેસાણાની બહાર મંદિરથી બહાર નીકળ્યા પછી આપણે બોલ્યા કરીએ કે રસ્તા બધા બગડી ગયા છે ચાલો રિપેર કરીને નાખો બધા રસ્તા આપણા કહેવાથી કોઈ રસ્તો રિપેર કરે પણ મેયર કે મંત્રી કે એક આદેશ આપે તરત રસ્તો રિપેર થાય એ સ્થાનનો પ્રભાવ છે એમ આપણા ઋષિ મુનિઓ આપણા તમામ લેખકો કંઈક એવી સ્થિતિ પામેલા હતા સ્થિતિ પામ્યા પછીના એના લેખનના બધા ગ્રંથો હતા તો છેલ્લા બે દિવસથી અને સમગ્ર એક માસ પર્યંત આપણે જે ગ્રંથની પારાયણનો લાભ પ્રાપ્ત કરવાના છીએ શ્રી રામચરિત માનસ રામાયણ રામકથા એ રામકથાના લેખક પણ કંઈક એવા છે એ સ્થાન પર એ પહોંચ્યા પછી એની વાતો છે એટલે આજે વર્ષો પછી પણ એ રામકથા જૂની કે પુરાણી થતી નથી આજે વર્ષો પછી પણ એના શબ્દ એ લોકોને એટલા જ અસર કરે છે તો એના લેખકનો પરિચય આજના દિવસે આપણે જોવાનો કંઈક પ્રયત્ન કરીશું રામાયણના મૂળ લેખક પ્રથમ લેખક એ વાલ્મિકીજી છે પરંતુ એ વાલ્મિકી એ સત્તા ઉપર એ સ્થાને પહોંચ્યા એ પહેલાં તેનું પૂર્વજીવન કેવું હતું આ વાલ્મિકીનું કથાનક એ આપણને સંત શક્તિનો પરિચય આપે છે એક સંતનો અનુગ્રહ એક સંતની કૃપા એ માણસનું કેટલી કક્ષાએ પરિવર્તન કરી શકે છે જીવમાંથી શિવ બનાવી શકે છે એ વાલ્મિકીનું જીવન એનો ઇતિહાસ એ આપણને બોધપાઠ આપી જાય છે આપણા શાસ્ત્રોમાં ઇતિહાસ ગ્રંથોમાં લખાયું છે કે વાલ્મિકીજી બન્યા એ પહેલાં એ રત્નાકર હતા એક નામ એનું રત્નાકર છે બીજા નામ તરીકે આપણે પાઠ્યપુસ્તકોમાં એને વાલીયા તરીકે ઓળખીએ છીએ એ વાલીઓ હતો એનો ધંધો શું હતો શાસ્ત્રોમાં લખે છે કે મૂળ એ વિપ્ર બ્રાહ્મણ મા બાપનો દીકરો હતો પરંતુ સમય જતાં એ કુસંગના રવાડે ચડ્યો કંઈક એવા ફેલ ફતુરમાં ચડ્યો અને ખોટા ધંધાએ એ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યો છે માણસ કંઈ મહેનત ન કરે એને કંઈ હાડકાં વળતા ન હોય એટલે છેવટે ભરણ પોષણ માટે કંઈક પ્રયત્ન તો કરવો પડે આણે કઈ દિશામાં પ્રયત્ન શરૂ કર્યો તો જંગલની અંદર પોતે એક સ્થાન પોતાનું નક્કી કર્યું ઓફિસ જેવું કંઈક અને જાડ નીચે ત્યાં પોતે ઊભો રહે ત્યાંથી એક ગામથી બીજે ગામ જવાનો રસ્તો પસાર થતો હતો એમાં જેટલા કંઈ વટેમાર્ગો જતા હોય એને દિવસ દરમિયાન નક્કી કર્યું હશે કે આટલા ભેગા કરવા અને પછી એક એકને પકડે એની પાસે ધન હોય રોકડ રકમ હોય અથવા દાગીના હોય કંઈક સારી વસ્તુ હોય એ બધી પરાણે પડાવી લેતો હતો દાદાગીરી કરતો પોતાની સાથે અસ્ત્રને શસ્ત્રેવા રાખ્યા હતા જેથી લોકોને બીક બતાવી શકે ડરાવી શકે કદાચ કોઈ વ્યક્તિ ના આપે તો એને મારી પણ નાખતો આ કક્ષાએ આ વાલીઓ પોતે પહોંચી ગયો હતો બસ એનો આ ધંધો સવારે પોતાના ઘરેથી અને સાંજ સુધીમાં આવા કેટલાય બધાને પકડવાના એની ધન સંપત્તિ લૂંટવાની કેટલાકને મારી નાખવાના પુનઃ સાંજે ગરભણી પ્રયાણ કરવાનું એક દિવસની વાત છે રોજનો એનો આ ક્રમ હતો ઘણા બધા વટેમાર્ગો ત્યાંથી પસાર થતા હોય કેટલાક લોકો રસ્તો પણ બદલી દેતા કેટલાક જવા જાય તો જૂના માણસો એને જાણ પણ કરતા કે આ રસ્તે જવા જેવું નથી એવામાં જંગલની અંદર એક મુનિ એક ઋષિ પોતે પ્રવેશ કરતા હોય છે ગામ લોકો એને ચેતવે છે એને જણાવે છે કે આ રસ્તે ન જાઓ આ રસ્તે લૂંટાઈ જવાશે આ રસ્તે કદાચ મારી પણ નાખશે પરંતુ આ મુનિ નારદ મુનિ હતા એ નારદ ક્યાંય સ્થિર ન રહી શકે હંમેશા પોતે ફરતા રહે છે એ નારદ મુનિ કહે છે આપણું શું લૂટી લૂંટી લેવાનો છે આપણે એને લૂંટી લઈશું કંઈક એવા આશયથી મુનિ પોતે નીકળ્યા રસ્તે ચાલતા ચાલતા પસાર થતા હોય છે જેવા આ રત્નાકર વાલીયાની બેઠક એનું સ્થાન આવ્યું અને આ ઋષિને પસાર થતાં જોયા અંતરત જ વાલીયાએ પોતે બૂમ મારી એ બાબાજી કાં જા રહ્યો એક કદમ બી આગે નહીં ખીરસકના વહી કે વહી રૂક જાઓ છતાં પણ નારદનું ચાલવાનું એ ચાલુ જ રહ્યું ક્યાં સુનતે નહીં હોતની વાર આપકો કહેના પડેગા આપના દિર હોરદજી ચાલતા રહ્યા નારદજી કે છે સ્થિર તો હમ હે આપિર હૈ વા આવ કોણ મળ્યો વાલીઓ કે છે આપણી આપકો સ્થિર કૈસે કહે સકતે હો આપતો તો અભી ચલ રહે હૈ તમે ચાલો છો છતાં પોતાને સ્થિર કહો છો અને હું તો અહીંયા ઉભો છું છતાં મને અસ્થિર કહો છો હું અસ્થિર કેમ ને તમે સ્થિર કેમ નારદજી કે છે મારું મન પરમાત્મામાં આત્મામાં સ્થિર છે ભલે હું ચાલુ છું છતાં પણ હું સ્થિર છું તું બેઠો છે ઊભો છે છતાં પણ તારું મન વિષયની પાછળ જગતની પાછળ દોડ્યા કરે છે માટે તું અસ્થિર છે નારદની આવી વાણી સાંભળી અને વાલીઓ કે છે અત્યારે પારાયણ કરવાનો સમય નથી મારી આગળ જ્ઞાન લીકન કરો આ બધું તમારા ગામમાં તમારા ભાવિક ભક્તો આગળ કરજો અત્યારે તમારી પાસે જેટલા કંઈ રૂપિયા હોય બધા રૂપિયા મને આપી દો જેટલી ધન સંપત્તિ તમે લઈને જતા એ બધું મને આપી દો નારદજી કે છે મારી પાસે એક પણ પૈસો નથી પેલો કહે છે ખોટું શું બોલો છો એક ગામથી બીજે ગામ જવા માટે નીકળ્યા છો પૈસો નથી પૈસા વગર તો મુસાફરી કઈ રીતે થઈ શકે એક ગામથી બીજે ગામ નારદજી કે છે તમે તો એક ગામથી બીજા ગામની વાત કરો છો ને હું તો એક દેશથી બીજા દેશ પૈસા વગર જ ફરું છું આખા બ્રહ્માંડમાં સમગ્ર વિશ્વના તમામ દેશોમાં પૈસા વગર ફરી શકાય છે અમારાથી પેલાને આશ્ચર્ય થાય છે કે પૈસા વગર ફરી કેમ નું શકાય પણ નારદજી કહે છે અમારી પાસે બીજું કંઈ જ નાણું નથી ભગવાનનું નાણું છે પાયોજી મેને રામ રતન ધન પાયો એ ભગવાન રૂપી નાણું છે એટલે મેં બધે ફરી શકીએ છીએ સંત આટલા નિસ્ફૃહી છે પોતાની પાસે કંઈ જ નથી છતાં પણ ફરી શકે છે આજે નારદની વાતો તો એકવીસ લાખ વર્ષ જૂની છે પૈસા વગર ફરી શકતા આજે વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ એક ગામથી બીજે ગામ નહીં એક જિલ્લાથી બીજો જિલ્લો નહીં એક રાજ્યથી બીજું રાજ્ય નહીં એક દેશથી બીજા દેશ કેટલા પૈસા લઈને ફરે છે એક પણ પૈસો પોતાની પાસે રાખે છે છતાં પણ દેશ અને વિદેશમાં પોતે સતત વિચરણ કરી શકે છે નિર્લોભી છે એમની પાસે ભગવાન રૂપી નાણું છે આણંદથી મુંબઈ સ્વામીશ્રી ત્રાણુંની સાલમાં કે કંઈક પસાર થતા હતા એ વખતે ટ્રેનમાં ટિકિટ ત્યાંના હરિભક્તો લઈ આપી પછી એકલા સંતોજ અને પરમપૂજ્ય સ્વામીશ્રી હતા વચ્ચે ટિકિટ ચેકર આવ્યા ટિકિટ તો લીધેલી હતી પણ કે રિઝર્વેશનના વધારે પચાસ રૂપિયા ચૂકવવાના થયા એણે કીધું સ્વામીજી પચાસ રૂપિયા લાવો પ્રમુખ સાંઈ મહારાજને સાથેના સંતોએ કીધું તમારી પાસે તો એક પણ પૈસો પણ નથી એ કે તમારી પાસે પૈસો નથી હું તમને ઓળખું છું તમે ગાંધીનગરમાં અક્ષરધામ બાંધ્યું એ જ ને હા કે અક્ષરધામ બાંધ્યું એ જ એ કે આટલું મોંઘું અક્ષરધામ બાંધ્યું ચોત્રીસ દિવસનો મોટો ઉત્સવ કર્યો ને એક પણ પૈસોના હવે ખોટું શું બોલો છો કે મશ્કરી ના કરો કે લાવો પચાસ રૂપિયા વધારાના નીકળે છે સંતોએ સમજાયું કે અમારી પાસે એક કિસ્સો જ નથી અમે દેશ વિદેશમાં ફરીએ છીએ પૈસો પણ રાખતા નથી પેલાના આશ્ચર્ય થયું આ કંઈ વાર્તાલાપ ચાલતો તો એ વખતે સંતોએ વાત કરી કે અમે મુંબઈ જઈને તમને ત્યાં અપાવી દઈશું ત્યાં મુંબઈના એક ભાઈ ત્યાં સામે બેઠેલા હતા એણે જોયું કે આટલી મોટી સંસ્થાના વડા જેના લાખો હરિભક્તો જેના કેટલા બધા બનેલા ગણેલા સંતો એની પાસે એક નયો પૈસો નથી રાખતા એણે ટિકિટ ચેકરને પૈસા આપી દીધા સંતોવતી પચાસ રૂપિયા એકદમ પોતે રાજી થઈ ગયો અભિભૂત થયો સ્વામી શ્રીથી અને પછી સંતોએ વાત કરી કે તમે આપ્યા છે અમે દાદર મંદિરે આવજો અમે અમારા એકાઉન્ટન્ટ પાસે તમને અપાવી દઈશું એ કે સ્વામીજી મારે કોઈ પૈસા લેવા નથી આજે સમગ્ર વિશ્વમાં ઘણી જગ્યાએ હું ફરું છું પણ આવા નિષ્ફુરી સંત મેં કાંઈ જોયા નથી જેની પાસે પૈસો નથી જે નારદની વાતો આપણે શાસ્ત્રોમાં સાંભળીએ છીએ એ પ્રગટ આજે આપણને જોવા મળે છે કે પૈસો ન હોય છતાં પણ વિચરણ કરે છે વાલીઓ પૂછે છે તમારી પાસે એક પણ પૈસો નથી છતાં પણ આટલા આનંદમાં કેમ રહી શકો છો એના મનમાં એમ કે પૈસા હોય તો જ આનંદમાં રહેવાય અને ખરેખર વાસ્તવિકતા છે ખિસ્સું ભારે હોય ને તો બહુ આનંદ થાય જોજો જે દિવસે પગાર થયો હોય એ દિવસે આમ તો વજન વધે એમ પગ થોડાક મજબૂત નીચે ચોંટવા જોઈએ ને પણ ઊંચા ચલાય વધારે વજન વધે એમ પણ આનંદ વધે છે પૈસાનું વજન પૈસો જે દિવસે આપણા ખિસ્સામાં વધે ને એ દિવસનો આનંદ કંઈક એ જુદો જ હોય છે નારદજી પાસે પૈસો ન તો છતાં પણ એ પોતે પ્રસન્ન રહી શકતા હતા કારણ કે એમની પાસે ભગવાન રૂપી નાણું હતું વાલીઓ પૂછે છે તમારી પાસે પૈસો નથી તો ખાવા પીવાનું શું આયોજન કરો છો નારદજી કહે છે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ આજનું નાણું આજ આપે ને કાલનું નાણું કાલ આપણી બેંક માલમ માલ બેઠી છે આજનું નાણું આજે આપી દેશે ને કાલનું નાણું કાલે આપી દેશે ભગવાન ભૂખ્યા જગાડે છે પણ કોઈને ભૂખ્યા સુવાડતા નથી ભગવાન બધી રચના કરી આપે છે આવા નિઃસ્પૃ સંતને જોયા કે જેને ખાવા પીવાની ચિંતા નથી ધનની કોઈ આકાંક્ષા નથી આવા સંતને જોયા થોડીક અસર પેલા વાલિયાના મન ઉપર થઈ અને પછી નારદજીએ જોયું કે આ માણસ થોડો ઘણો કંઈક ઢીલો પડ્યો છે નારદજી પૂછે છે કે તું ધન શા માટે ભેગું કરે છે એ કે શા માટે એટલે ધન કંઈ ખાવાનું થોડું હોય એના માટે ભરણ પોષણ કરવાનું છે એ કે કોનું ભરણ પોષણ એ કે મારા પરિવારનું મારા સંતાનોનું મારી પત્નીનું મારા મા બાપનું ભરણ પોષણ કરવું જોઈએ દરેક ગૃહસ્થે પણ શું આ રીતે ભરણ પોષણ કરવાનું તું જે રીત અપનાવી રહ્યો છે જે રીતે પાપ કરી રહ્યો છે એ પાપમાં તારા માતા પિતા તારી પત્ની તારા સગાવાલા એ બધા શું ભાગીદાર ખરા વાલીઓ કે છે એવું પૂછવાનું શું હોય કે ભાગીદાર જ હોય ને કે અમારો તો એક પરિવાર છે

જમવા બેસીએ તારે બધા સમૂહ ભોજન જ લઈએ છે અને તમે મને આવો પ્રશ્ન શું પૂછો છો કે તારા પાપમાં ભાગીદાર હશે કે નહીં હોય એ હોય જ નારદજી કે છે સ્વીકારી ન લે ભલે હોય પણ એકવાર તું પૂછી આવ એ કે તો તમે અહીંયાથી જતા રહેશો તો નહીં જવું કે હું સંત છું મારું વચન ક્યારે નહીં ફેરવું હું અહીંયા જ ઊભો રહીશ તું પૂછીને આવ વાલીઓ પાછું ફરીને જોતા જોતા દોડતો દોડતો પોતાના ઘરે જાય તો જાય છે અને કહેતો જાય છે જો જો તમારે બોઠા પડવું પડશે મારા બધા ભાગીદાર હોય જ પણ આ તો તમે આગ્રહ કરો છો એટલે હું જાઉં છું વાલીઓ પોતાના ઘરમાં ગયો અને એની પત્નીએ જોયું એની માએ જોયું એ કે આજે ડ્યુટી પરથી કેમ આવી ગયા બપોરના ટાઈમે અચાનક રોજ તો સાંજ પડે આવો છો ને એ કે બીજી બધી વાત હાલ બાજુ પર મૂકો તો એ બધા મારામાં ભાગીદાર ખરા કે હા કે ભાગીદાર તો ખરા જ ને તો હું જે કંઈ લાવે ખાવા પીવાનો બધા ભાગીદાર એ કે ખાવા પીવામાં નહીં કે હું જે કંઈ પાપ કરું છું એમાં ભાગીદાર ખરા કે નહીં એ કે શેનું પાપ ને શેની વાત એ કે તમને ખ્યાલ નથી હું તમારું ભરણ પોષણ કરવા માટે ધન કમાવા માટે જંગલમાં ઊભો રહીને ત્યાં પાપ કરું છું માણસોને લૂંટી લઉં છું ચોરીનું કર્મ કરું છું ક્યારેક પૈસા ના આપે તો મારી નાખું છું હિંસાનું કર્મ કરું છું એમાં તમે ભાગીદાર ખરા કે નહીં તો ઘરના બધા સભ્યો એકી અવાજે શું બોલ્યા એ કે ખવડાવવાની જવાબદારી તારી છે તું આવા ધંધા કરીને અમને ખવડાવતો હોય છે એમની અમને ક્યાં ખબર હતી આવું કરવાનું કોને કીધું તું તું અમને ખવડાવે એટલું અમારે જોઈએ તારે જે કરવું હોય કર બાકી એમાં અમે ભાગીદાર નહીં વાલીયાને આંચકો લાગ્યો આટલા વર્ષો સુધી જેના માટે પ્રયત્ન કર્યો જેને જમાડ્યું કર્યું પોતે વિઘ્નની અંદર મુશ્કેલીમાં મુકાઈ અને પાલન પોષણ કર્યું એ વ્યક્તિ કોઈ જવાબદાર ન નથી એ કોઈ વ્યક્તિ મારા પાપમાં સાથીદાર બનવા માટે તૈયાર નથી ખરેખર એને અંતરદૃષ્ટિ થઈ આ સંસારના સકપણ એ બધા નાશવંત છે કેવળ સુખ માટે જ લોકો જોડાતા હોય છે એ વાતની એને પ્રતીતિ થઈ સંતો કહે 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 મેરો 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 બેની સુંદર તાત કુલ દીપક લોક અધિક બડૈયા નારી કહે મેરો જિનકે જાકે મેં લેવું બલૈયા કવિ ગંગ કહે સુનો શાહ અકબર જિનકી ગાંઠ સફેદ રૂપૈયા જેની પાસે સફેદ રૂપૈયા જેની પાસે પૈસા હોય એના બધા સગાવાલા થઈ જાય છે નાણા વગરનો નો ને નાણે નાથા લાલ ધન વગરની ધાનકી ને ધને ધની બાઈ આમ નાથીઓ કઈ કઈ બધા બોલાવતા હોય પણ ખબર પડે કે આમ તો લક્ષ્મી ડ્રો લાગી છે તરત જ પાછળ લાલ લાગી જાય છે ધન વગરની ધાનકી ગામમાં છાણવા સીધું કરવા માટે હરિજનની બાઈ આવતી હોય ધાનકી કઈ કઈ બોલાવતો હોય પણ ખબર પડે કે અનામતની સીટ પર સરપંચ થયા છે પછી એને ધાનકી ન કહેવાય પછી એને ધની બાઈ કહેવા પડે કઈક સત્તાવી કંઈક સંપત્તિ આવી એટલે માણસ એની સાથે બોલવા કરવાનો વ્યવહાર એ બધું પણ બદલાઈ જતું હોય છે સુખ કે સબ સાથી દુઃખ મેં ને કોઈ આજે ભાઈના સંબંધો આજે પતિ પત્નીના સંબંધો મિત્ર ને મિત્રના સંબંધો જો જો ઘણી જગ્યાએ હોય છે કંઈક આશા તૃષ્ણા થોડી ઘણી કંઈક છુપાયેલી એ પ્રત્યેક સંબંધની અંદર આપણને જોવા મળે છે આજે ખેડૂતો પોતાની પાસે બળદ રાખે ખેતી કરવા માટે પણ જ્યાં સુધી બળદ ખેતીમાં કામ લાગે હોય ત્યાં સુધી રાખે પછી જોજો એની સાથેનો વ્યવહાર કેવો બદલાઈ જાય છે એને કાં તો કતલખાની નાખી આવશે અથવા તો પાંજરાપોળમાં મૂકી આવશે જે ભેંસ કે ગાય દૂધ આપતી હોય એને કેવું ઘાસ ખવડાવશે અને જે ન આપતી હોય એનું પાલનપોષણ કેવું કરે છે સ્વાર્થ ભેંસ પાસેથી પણ પોતાના સગા પાસેથી પણ જે ઘરમાં છોકરો વધારે કમાતો હોય એની સાથે માતા પિતા કેવો વ્યવહાર કરે છે અને જે ગામના ગલ્લાના ઓટલા જ ભાંગતો હોય એની સાથે કેવો વ્યવહાર કરે છે ધન જે લાવે એ દરેક વ્યક્તિ એ બીજાને વાલો એ લાગતો હોય છે આજે રત્નાકર ને અંતરદ્રષ્ટિ થઈ કે હું ધન લાવીને આપું છું એ લોકોનું પાલન પોષણ કરું છું એટલે લોકો મારા પર રાજી છે પણ આજે પાપમાં મારા કોઈ ભાગીદાર થવા તૈયાર નથી એ દોડતો દોડતો

સાચા સગા તો ભગવાન ને સંત એ જીવના સાચા સગા છે આ મારી દીકરીને આ મારી માત છે કવિએ ખૂબ સુંદર શબ્દોમાં લખ્યું છે આ મારી દીકરીને આ મારી માત છે આ મારી ઘરવાળીને આ મારો બાપ છે પણ મુવાની સંગાથે કોઈ જાતું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે જનની જનેતાએ જન્મ રે દીધો જનની જનેતાએ જન્મ રે દીધો પાળી પોષી તને મોટે રોકી દો પાળી પોષી તને મોટે રોકી દો પરણે પછી માતા સમો જો તો નથી રે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે આપણે જેને પોતાના માન્યા હોય છે પણ વાસ્તવમાં અમુક સંજોગોમાં એ પોતાના નથી રહેતા નારદજીએ એને આ સત્ય હકીકત સંસારનું નાશવંતપણું સંસારનું સ્વાર્થીપણો એ નારદ એને સમજાવ્યું અને નારદ એને ભગવાન રૂપી નાણું આપે છે નારદ કહે છે તું મને લૂંટવાની વાત કરતો તો તું મને કહેતો તો કે તમારી પાસે જે કંઈ હોય આપી દો આજે હું તને આપી દઉં છું લૂંટી લે મને એ કે તમારી પાસે શું છે આપવા જેવું એ કે અમારી પાસે બીજું તો કંઈ જ ન હોય પણ ભગવાન રૂપી નાણું છે મને રામમાં અનુરાગ છે રામમાં પ્રીતિ છે મારી પાસે રામરૂપી ધન છે રામરૂપી રતન છે એ હું આજે તને આપું છું આ સંતનું લક્ષણ છે આ ભગવાનને સંતનું લક્ષણ છે પોતાના યોગમાં જે કોઈ આવે એને ભગવાનના માર્ગે ચડાવે છે સંત બળા પરમાર્થી જાકા મોટા મન અણ તોલ્યા દેત હે સબકો રામ સરીખા ધન આ ધન આપે આજે કોકની પાસે જાઓ તમે સાધુ મહાત્મા પાસે અને પછી લોટરીના નંબરો આપે એ સાધુનું લક્ષણ ન હોય ઘણા સાધુ મહાત્માને આ પૂછવા જાય કે જુગારમાં કયા નંબર ઉપર લગાવવું યોગી બાપા પાસે પેલા ભાઈ ના આવ્યા અને યોગી બાપાને કે કે સ્વામીજી નંબર આપો યોગી બાપા ગુરુ આ બધા નંબર આપવાનો અમારું કામ નહીં સંત આવા કોઈ નંબર ના આપે છતાં પણ પેલા એ અતિશય આગ્રહ કર્યો કે સ્વામી કંઈક નંબર આપો જ આપો યોગી બાપાએ એ વાંકા વાળ્યાન પીઠ પર ધબ્બો માર્યો કે જાઓ ગુરુ ભગવાન તમારું કંઈક સારું કરશે પેલા એને એમ કા સાધુએ પંજો આપ્યો લાગે છે ધબ્બો પાછળ માર્યો ને એટલે ત્યાં ગયા જુગારખાનામાં અને નંબર લગાયો અને ઘણા બધા પૈસા જુગારની અંદર પણ પંજાને બદલે સત્તો આવ્યો ફરિયાદ કરવા પંજો લગાવવાનું કીધું હતું પણ ત્યાં તો સત્તો આવ્યો યોગી બાપા કે ગુરુ સારું થયું બે આવ્યા એટલે બે વધારાયા ત્યાં ના ચાલે જેટલા લગાયા હોય એ જ નંબર આવો જોઈએ પછી કે સ્વામી તમે કેમ આવું કર્યું તમે મને કેમ સાચો નંબર ન આપ્યો

કહે બ્રહ્માનંદ જીન દિયો હરિ નામદાન જગતમાં હિ ગુરુ જઈશ ને ઉદાર હે જગતમાં ગુરુ એક એવા ઉદાર છે જે આપણને શું આપે છે કહે બ્રહ્માનંદ હરિ નામ દાન એ હરિનું નામ રૂપી દાન એ આપણને આજે આપે છે આજે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં કોઈ પણ વ્યક્તિ આવશે સ્વામી એને ભગવાનમાં જોડે છે એ બિલ ક્લિન્ટનને મળે કે સારંગપુરના સરપંચ રગા બરવાડ ને મળે આજ મારે ઘેરમાં જોઈએ કે સ્વામી એને પણ પૂજા આપે છે એને ભગવાનની અંદર જોડે છે બિલ ક્લિન્ટનને મળ્યા પેલા યુનોના વડા કોફી અન્નાનને મળ્યા વાજપેયીને મળ્યા દરેક વ્યક્તિને સ્વામીજી માળા પકડાવે છે પ્રકાશ પર ફોટોગ્રાફ આવ્યો તો સાંઈ બાપા હાથમાં માળા લઈ અને કોફી અન્નાનને આપતા હોય બિલ ક્લિન્ટન ને માળાનું મૂલ્ય એનું મહત્વ મહિમા સમજાવતા હોય એના મનમાં એ જ અપેક્ષા છે આ જ ઝંખના છે કે અમે જેમ ભગવાનનું સુખ લઈએ છીએ એમ અમારા યોગમાં જે કોઈ વ્યક્તિ આવે એ પણ ભગવાનનું સુખ લેતો થાય એટલે નારદજીએ પણ ભગવાનનું નામ નામ આપ્યું રામ બોલતા અત્યાર સુધી મરા મરા જ હતું એ મરી ગયો એ મરી ગયો હમણાં મારી નાખ્યો એ રામ શબ્દ સરખી રીતે બોલી પણ શકતો નથી નારદજી કે છે પલાઠી વાળીને બેસી જા બોલતો રામ નામ એને ઘૂંટાવાનો પ્રયત્ન કરે છે થોડું કંઈક બોલે ને પાછી ભૂલ થઈ જાય મરા મરા એ બોલવા લાગે નારદજી કે છે ભલે ગોળ જમે ગમે ત્યાંથી ખાઈએ પણ એ ગળ્યો જ લાગે એમ ભગવાનનું નામ ઊંધું બોલીશ કે સીધું બોલીશ ભગવાન કુરાજી નહીં થાય આપણું નામ બોલવામાં કોઈક ગોટાળો કરે તો આપણે ગુસ્સે થઈ જઈએ આપણી પાછળ ભાઈ ન લગાડે ભાઈને બદલે લાલ લગાડી દે તો કે લાલ જેવા લાગીએ છીએ હજી તો ભાઈ છીએ ને આપણી પાછળ નક્કી કર્યું એ જ લાગવું જોઈએ જે નામ વિચાર્યું એ જ લોકો બોલાવા જોઈએ પણ ભગવાનને તો તમે જે કંઈ કહેશો એ ભગવાનને બધું મંજૂર છે સંસ્કૃતની અંદર એક શ્લોકની અંદર લખ્યું છે કે મૂર્ખો વધતી વિષ્ણાએ મૂર્ખ માણસ હોય વિષ્ણાય બોલે સંસ્કૃતનો અભ્યાસ તો આપ બધાને ન હોય પણ વિષ્ણુ ઉકારાંત શબ્દ છે ઉકારાંત શબ્દને ને વિષ્ણાય જેમ વિભક્તિ ચતુર્થી વિભક્તિ ન લાગે એને વિષ્ણવે લખવું પડે ચતુર્થી વિભક્તિ મૂર્ખો વદતી વિષ્ણાય બુધો વદતી વિષ્ણવે બુદ્ધિશાળી માણસ હોય વિષ્ણવે કે અને મૂર્ખ માણસ વિષ્ણાય નમઃ એમ બોલે છતાં પણ ભગવાન તો બંનેનો ભાવ એ ચોક્કસ સ્વીકાર કરે જ છે ભગવાન કોઈની વિભક્તિની ભૂલ કાઢતા નથી એટલે જ તો મહાપૂજામાં છેલ્લે આપણે પ્રાર્થના શું કરીએ છે યદક્ષરમ પદભ્રષ્ટમ માત્રાહીનમ ચ ભવેત તત સર્વમ ક્ષમ્યતામ દેવ પ્રસિદ્ધ પરમેશ્વર અમારાથી માત્રાની ભૂલ થઈ હોય અર્થની ભૂલ થઈ હોય શબ્દની ભૂલ થઈ હોય એ બધી ભગવાન તમે સ્વીકારી લેજો આ તો મહાપૂજામાં પ્રાર્થના કરીએ છીએ બાકી ભગવાનને પ્રાર્થના કરવાની પણ જરૂર નથી એ બધું સ્વીકારી લેતા હોય છે એ ભૂલ બધી દૂર કરીને જ જે કંઈ સારું છે સ્વીકાર કરે છે એનું નામ લેવાવું જોઈએ મૂળ અક્ષર મૂર્તિ ફરતા લીલાખા ગામની અંદર પધાર્યા ત્યાં મુંજો સુરુ વિચિત્ર પ્રકૃતિનો માણસ પહેલાં સારો હતો પણ હિંસાના રવાડે ચડ્યો અફીણના દારૂના વ્યસનના રવાડે ચડ્યો સ્વામીના યોગમાં આવ્યો અને સ્વામી એને વાત સમજાવતા કહે છે કોઈક માણસ અફીણ ખાય એક કલ્પ સુધી એને નરકમાં જવું પડે કોઈ ભાંગ પીવે તો એને ત્રણ કલ્પ સુધી નરકમાં જવું પડે અને દારૂ ને માંસનું સેવન કરે તો એને હજાર કલ્પ સુધી નરકમાં જવું પડે હે મુંજા તું દારૂ ને માંસનું સેવન કરી રહ્યો છે હજાર કલ્પ સુધી તને યમુના દૂતો નરકની અંદર કષ્ટ આપશે પેલાને ને અંતરદ્રષ્ટિ થઈ સંતના સંગે એનું કંઈક પરિવર્તન થયું અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે હવે તું ભગવાનનું નામ જપજે એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા શીખ્યું પણ પેલો ભરવાડ માણસ સામાન્ય ગામડાનો અભણ માણસ બોલી ન શકે ઓકેનારાયણ કરતા બોલવું અઘરું પડે એવું છે કે એ નામે બોલતા એવું નથી હું તો ગુણાનંદ ગુણાનંદ કહીશ સંતો કે વાંધો નહીં ગુણાનંદ બોલીશ તો પણ તારું કલ્યાણ થશે ગુણાતીતાનંદ નામ હતું પણ શું બોલતો ગુણાનંદ ગુણાનંદ ગુણાનંદ

ભગવાન અને સંતનું લક્ષણ આ છે એ જગતમાંથી કાઢે અને પરમાત્માની અંદર જોડે જે આપણને જગતમાં જોડે એ ભગવાનને સંતનું લક્ષણ નહીં અને જે ભગવાન પાસે જગતની વૃત્તિઓ જગતની વસ્તુઓ માગે ભક્તનું લક્ષણ નહીં ભગવાનનો સાચો ભક્ત એ ભગ જગતની વસ્તુ માગે નહીં અને જગતની વસ્તુ આપે એ ભગવાનને સંત નહીં નીલકંઠ વર્ણિ વિચરણ કરતા કરતા એ પોતે આ બાજુ ઉત્તરાખંડ બાજુ પોતે ફરી રહ્યા હોય છે એ વખતે મોહનદાસ નામેક બાબો નીલકંઠવણીને સામે મળે છે એ વખતે નીલકંઠવણીને પ્રશ્ન પૂછે છે કે અરે બ્રહ્મચારી આપ અત્યારે ક્યાં ભૂલા પડ્યા છો નીલકંઠ કે છે હું ભૂલો નથી પડ્યો તારા જેવા ભૂલા પડેલા રસ્તો બતાવવા નીકળ્યો છું બાર વર્ષના એક કિશોરની ખુમારી કેવી છે પેલો કહે છે ભૂલો હું પડ્યો છું તું પડ્યો છું એ કે તને ખબર નથી તું વિષયના માર્ગે અત્યારે ભૂલો પડેલો જ છે ઘણા ચાલતા હોય હાઈવે ઉપર જ પણ તોય ભૂલા પડેલા હોય ઘણા કેડીએ ચાલતા હોય પણ છતાં પણ એને સાચો માર્ગ ભગવાન અને સંતનો માર્ગ મળી ચૂક્યો હોય એટલે નીલકંઠ વણી કે છે તને રસ્તો બતાવવા નીકળ્યો છું તો કે મને આપની સાથે લઈ લો મોહનદાસને પોતાની સાથે લીધા છે થોડોક સમય વિચરણ કરી રહ્યા છે એ વખતે નીલકંઠ પોતાની સાથે કઠારી એક તુંબી પાત્ર જેવું રાખતા હતા જેની અંદર જળ પીવા માટે કામ લાગે તુંબી પાત્ર કંઈક સારું હશે મોહનદાસની વૃત્તિએ તુંબી પાત્રમાં ચોંટી ગઈ મહારાજે વચનાઓત્મા પણ લખ્યું છે કે માણસનું મન ક્યાં ક્યારે ચોટે કંઈ નક્કી નહીં આપણું મન છે ને મધ જેવું છે ચિત્ત એ ગમે ત્યાં ચોંટી જાય સામાન્ય વિષ્ટાની અંદર પણ ચોંટે અને ગમે તે સારા પદાર્થમાં વ્યક્તિની અંદર પણ એ ચોંટી જાય છે આ પેલા બાવાનું મન એ પેલી કઠારીમાં ચોંટી ગયું ઘડીએ ઘડીએ નીલકંઠવાણીની પાછળ ચાલતો હોય અને બોલ્યા કરે કે બ્રહ્મચારી સંભાળજો કઠારી તૂટી ન જાય થોડેક આગળ જતા તને એક ઝરણું પસાર કરવાનું હતું નીલકંઠવણી પથ્થર ઉપર પગ મૂકી મૂકીને નદીનું આ ઝરણું પસાર કરતા હતા એમાં લીલ ને શેવાળ જામેલી હતી મોહનદાસ કે છે બ્રહ્મચારી સંભાળજો પગ લપસે નહીં અને પગ લપસે તો કઠારી તૂટે નહીં નીલકંઠની સાથે ફરતો તો માણસ પણ કઠારીમાં આશક્તિ નીલકંઠે વિચાર કર્યો મારી સાથે ફરે છે ને કઠારીમાં જીવેનો એનો ચોંટ્યો અને ભગવાનનું લક્ષણ છે ને જગતમાંથી ઉખેડશે નીલકંઠવણી એકદમ નદીની ઝરણાની બહાર નીકળ્યા કઠારી પોતાના હાથમાં લીધી અને કે છે આ તને બહુ ગમે છે ને વાંકાવળીને પથ્થર ઉપર તોડી નાખી પેલો કે અરે રે તમે કઠારી તોડી નાખી મારું હૈયું તોડી નાખ્યું એ કે તારા હૈયામાં કઠારી ચોંટી ગઈ છે એને તોડી નાખી હવે આ મૂર્તિમાં વૃત્તિ રાખ ભગવાન ને સંત એ જગતમાં જ્યાં કંઈ આપણી વૃત્તિ ચોંટે છે તોડાવશે આપણા દીકરામાં વૃત્તિ ચોંટી તો દીકરાને કંઈક કેવો પકાવશે એમાંથી આપણી આસક્તિ તૂટે પત્નીમાં સ્નેહ થયો તો કંઈક એકાદો રોગાદી કેવું મૂકી દેશે કંઈક એવો સ્વભાવ કોકમાં મૂકી દેશે એ આપણને જગતમાં ચોંટવા નહીં દે એના થયા છીએ એટલે આપણને પોતાના કરીને જ મૂકશે ગોવિંદાનંદ સ્વામી મહારાજના પરમંશ હતા ઘણો બધો ત્યાગ કરીને આવ્યા હતા રાજાની બાની રસ્તામાં આવી એને પૈસા ધન ધામ બધું આપવા તૈયાર હતી પણ સ્વામી એમાં ન બંધાયા પણ શેમાં બંધાયા ગંગામાના દાળભાતમાં બંધાયા હવે માણસને ક્યાં ક્યારે બંધાય થાય બંધન થાય નક્કી નથી ઘણા મિષ્ટાન ન ખાતા હોય મિષ્ટાનનો નિયમ હોય પાછા મુખવાસમાં બંધન થઈ જાય એને જમતી વખતે કઈ માથા કૂટ હોય પણ જમ્યા પછી મુખવાસનું ડબલું કોક ના આપે સંતાળી દે દાણા દાળ ના આપે ઊંચો નીચો થઈ જાય માણસ ક્યારે ક્યાં બંધાય છે વરિયાળીમાં બંધાય દાણા દાળમાં બંધાય પડીકીમાં બંધાય કશું નક્કી નથી હોતું આ ગોવિંદાનંદ સ્વામીને દાળબદ્ધ બંધન થઈ ગયું એ પાછા ગંગામાં જ ફાવે હવે સાધુને આ સ્ત્રીના જ આ જ ઘરના દાળ ભાત ફાવે એ બંધન થાય તો વિઘ્નરૂપ થાય ગમે તે રીતે વિષણ એના આ બાજુ સાબરકાંઠા બાજુ ગોઠ્યું એને પાછો મહેસાણા જિલ્લામાં આ બાજુ અમદાવાદ બાજુ જતો રહે જેતલપુર બાજુ જ હવે કીધું એક તમારે આ જિલ્લામાં ફરવાનું જ પણ ના ગંગામાંના ના દાળ ભાત મળતા હતા એટલે એ બાજુ રૂટ ગોઠવી જ દે મહારાજે જાણ્યું કે મારો એક પરમંશ આ દાળ ભાતમાં બંધન થઈ ગયું મહારાજે પોતાની સાથે લીધા અને ત્રણ દિવસ સુધી એક પણ ગામ એવું જેતલપુર તો રસ્તામાં આવા જ ના દે એમને ભૂખે તરસે રાખ્યા કોઈ રીતે એમની વૃત્તિ એ જગત તરફ જવા ના દે હજી પણ એમને પ્રાયશ્ચિત આપવા માટે મહારાજે એમને આ ગામની અંદર ફેરવ્યા જેતલપુર ગામની અંદર ગાજરને રીંગણાની માળા પહેરાવી મહારાજના પરમન શું કસોટી મહારાજ કરી રહ્યા છે ગાજરને રીંગણાની માળા પહેરાવી અને પછી જેતલપુર ગામની અંદર કે જાઓ ત્યાં ભિક્ષા માગો સચિદાનંદ પ્રભો એ બૂમ મારવાની અને કોઈ પૂછે કે ગોવિંદ સ્વામી આ શું ગોવિંદ સ્વામી ગાંડા થયા કંઈ એ વખતે કૂતરો જેમ ભાવ કરે સાવ કરે એમ તમારે જે વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે એની સામે આમ વડચકા લેવાના એને સાવ કરવાનું ભાવ કરવાનું હવે કેટલું મોટું અપમાન મહારાજ કરાવે છે જેતલપુર ગામમાં મોકલ્યા અને ઘરે ઘરે આવું કરાવડાયું ફરીથી પાછા આવ્યા દાળભાતમાંથી આસક્તિ ટળી ગઈ હતી નીકળી ગયું મન એમાંથી મહારાજે મધ્યના માં કહ્યું છે કે જે જે મારા કહેવાયા છે એમાં તલ માત્ર કસર મારે રહેવા દેવી નથી ભગવાન એને લઈને જ છોડશે એની આસક્તિ ટળી દેશે એમ અહીંયા નારદ મુનિએ જાણ્યું કે આની આસક્તિ આની પ્રીતિ જગતના જીવોની અંદર છે એને જગતમાંથી કાઢી અને ભગવાનની અંદર જોડી દીધો રામ નામની અંદર લીન કરી દીધો છે રામ નામ પોતે બોલવા લાગ્યો છે આ બાજુ નારદજી પોતે વિદાય લે છે રામના અંદર એટલો લીન બન્યો શિયાળો પસાર થયો ઠંડી કેટલી બારે ઠંડી પડે એની અંદર પણ પોતે ઊભા થતા નથી કાળજાળ ગરમી હોય એની અંદર પણ પોતે ઊભો થતો નથી વરસાદની જડીઓ વરસતી હોય એની વચ્ચે પણ રામ રામ મરા મરા એવું રટણ એ સતત ચાલુ જ રાખે છે જે ભજનમાં મગ્ન થાય છે જેનું ચિત્ત અને સંતમાં ચોટે છે એને જગતના કોઈ પદાર્થોની પડી રહેતી નથી દેવી ભાગવત કરીને એક ગ્રંથ છે એ ગ્રંથના લેખક છે સંત ઈસરદાન આ ઈસરદાને દેવી ભાગવત ગ્રંથનું લેખનનું કાર્ય ચાલુ હોય છે નવ મહિના જેટલો કંઈ સમય આ ગ્રંથ લેખનમાં થયો એકવાર ગ્રંથ લેખન પછી એ પોતે બપોરે જમવા બેઠા અને એની દીકરીએ થાળી લઈને આવી ખીચડીને કઢી કંઈક બનાવ્યું હશે એ વખતે જમતી વખતે એણે પોતાની દીકરીને પ્રશ્ન પૂછ્યો કે બેટા આ કઢીમાં મીઠું નાખવાનું ભૂલી ગયા છો એની દીકરી કહે છે બાપુજી છેલ્લા નવ મહિનાથી આ પ્રકારે જ બનાવીએ છે આપ આટલું જ નાખીએ છીએ એ કે ના ના એવું ન હોય ના કે આ પ્રમાણે જ નાખીએ છે તમને આજે કેમ મોડું લાગ્યું ને આટલા દિવસ સુધી કેમ બોલ્યા નહીં સંત ઈસરદાની અંતરદ્રષ્ટિ કરી કે અત્યાર સુધી દેવી ભાગવત ચાલતો તો ગ્રંથ એની અંદર કૃષ્ણના ચરિત્રો ચાલતા હતા ભગવત રસ ચાલતો તો ત્યાં સુધી સબરસ આવ્યું છે કે નથી આવ્યું એની ખબર પણ ન પડી આજે જ્યાં સુધી આપણા ઘરમાં થાળીઓ કેમ ઉલળે છે કેમ ઝઘડા થાય છે ભગવાનને સંતનો આપણને આનંદ નથી આવતો એકવાર ભગવાનની મૂર્તિમાં આનંદ આવી ગયો પછી જગતની એને પડી ન રહે આજે પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનનું સુખ આવે છે તો સ્વામીના જીવનમાં ક્યારેય કોઈ આઇટમની ફરમાઈશ પણ નહીં ને કોઈની ફરિયાદ પણ નહીં જ્યાં સુધી આપણા જીવનમાં ઘરમાં ફરમાઈશો થાય છે અથવા તો આ આઈટમ આવી ન બની ફરિયાદ થાય છે ત્યાં સુધી સમજવું કે આપણને પૂર્ણપણે થોડો ઘણો રસ આવ્યો છે પણ પૂર્ણ એ ભગવાનનો યથાર્થ રસ એ આપણે લઈ શક્યા નથી જે ભગવાનમાં આસક્ત બને સ્વાદની વૃત્તિ ટળી જાય એ દેહા તીત બની જાય છે એને દેહીનું કોઈ બાંધ રહેતું નથી મુક્તાનંદ સ્વામી દરિયાખાનના ઘુમટની અંદર અમદાવાદમાં માળા ફેરવા ધ્યાન કરવા બેઠા હતા ઉપરથી સર્પ પડ્યો સર્પ પરમંશોના શરીર ઉપરથી પસાર થઈ થઈ નીકળી જાય છતાં પણ સ્વામી ભગવાનના ધ્યાનમાં મગ્ન રહ્યા સ્વામી બાપાનો પણ પ્રસંગ આપણે જાણીએ છીએ થોડાક સમય પહેલાં બાદરા પધાર્યા હતા સ્વામીજી પૂજા કરતા હતા અને પૂજાની અંદર સોફાની બાજુમાં કંઈ અવાજ થયા કરે કંઈક પેલું સોફાના ગાદી તકિયા સહેજ હલ્યા કરે સંતોએ તપાસ કરી કે શું છે પછી થોડીક વારમાં કંઈ પકડાયું નહીં સંતો પાછા નીચે બેસી ગયા ફરીથી પાછું તકિયાનું જે કંઈ દોરી હોય ફૂમતું હોય હલ્યા કરે ફરીથી એક સંત તપાસ કરવા ગયા તો જોયું તો પેલા એસીના ભૂંગળા હોય છે એની અંદર એક નાનકડી ઉંદરડી ઘૂસી ગઈ હતી એ ઉંદરડી ઘડીએ ઘડીએ બહાર આવે અને સ્વામીની પાછળ જઈને ગાતરિયાની અંદરથી અહીંયા ખભા સુધી પહોંચી જાય ફરીથી પાછી નીકળી જાય અને પાછી પેલા ઓશિકાની અંદર પેલા કાળાની અંદર એસીના ભૂંગળાની અંદર ઘૂસી જાય આવું સતત કર્યા કરતી હતી પૂજા તો પૂરી થઈ ગઈ સ્વામી ઉતારે આવ્યા અને નાસ્તા વખતે સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી પૂજામાં તમને કંઈ તકલીફ ના પડી સ્વામી કે ના ના આપણને તકલીફ પડી એવું કંઈ લાગ્યું નથી તમને કંઈ હળવળ હળવ સ્વામી કે ના ના સંતોએ કીધું સ્વામી તમારી પાછળ એક ઉંદરડી હતી અમે જોતા હતા તમારા ગાતરિયામાં ચડી સ્વામી કે અમને કંઈ ખબર જ નથી એને પોતાના શરીર ઉપર ઊંધરડી ચડી જાય અંદર હલહલ કરે છતાં પણ કંઈ ખબર નથી આપણને સહેજ કીડી ચડી હોય અથવા તો પૂજામાં સહેજ માખી એક બેઠી હોય તો પણ આપણું ધ્યાન કેટલું રહે છે પ્રયત્ન આપણે બધા સાધક અવસ્થામાં છે પ્રયત્ન ચાલુ રાખવાનો છે પણ કહેવાનું શું કે આપણી વૃત્તિ ભગવાનમાં એટલી સ્થિર નથી એટલે જગતના પદાર્થોમાં સહેજે જતી રહે છે ઘણા તો પૂજા કરવા બેઠા છે કે ઓફિસનું કામ લઈને બેઠા છે એ જ ખબર ના પડે આપણને એને પૂજા કરતી વખતે પણ મોબાઈલ ઓન રાખે ઘણા તો દૂર મૂકે ઘણા તો પૂજામાં પ્રમુખ સ્વામીના ફોટાની બાજુ મોબાઈલ પણ મૂકી રાખે છે એ કે ચાલુમાં ફોન આવે તો વહીવટ કરવા થાય હવે આ રીતે મોબાઈલ લઈને બેઠો હોય ઘણા છોકરાઓની બાજુમાં લઈને બેસે છે ઘણા પૂજા જોઈએ છે આપણે પેલો નાનો છોકરો એ ઘરમાં રાખનારું કોઈ ના હોય એની મમ્મી રસોઈ કરતી હોય કોણ રમાડે એને એટલે છોકરાને બાજુ થોડીક પ્રમુખ સ્વામીની પેલા લાલાની માળા ફેરવે એને રમાડતો જાય હવે ક્યાં એનું આમાં છે પૂજા કરતી વખતે આઈટમોના વિચાર કરતા હોય રસોડામાં વઘારની સુગંધ આવે શું બનાવો છો ભાઈ તને બનાવવાની વાત પછી છે અત્યારે તું આ પૂજામાં મન રાખ ને પૂજામાં મન રહેતું નથી આ જલ્દી કરજો બહુ મોડું ના થાય પાછો ટાઈમ થઈ જશે ઓફિસનો એ રીતે ઓફિસના આયોજન થતા હોય અતર તો છોકરો કંઈ ધમાલ કરતો હોય ને તારે પૂજામાં માળા જોરથી ફેરવા માંડે ઘણા તો માળા માર્યાના પણ દાખલા છે હા માળા છૂટી ફટકારે જોર જોરથી આવા પણ દાખલા બનેલા છે પણ આ તો માળા ફેરવતા હોય છોકરો ધમાલ કરતો હોય તારે ગુસ્સે થઈ જાય ઊભો રે હમણાં વાત છે તારી એમ કરીને જોરથી સમજણ સમજણ બોલે એટલે માળા કરે છે ને હમણાં વાત છે તારી કોની વાત છે ભગવાન તને કે છે કે હમણાં તારી વાત ચાલે છે અત્યારે તું મારી સામે બેઠો છે ને બીજાની વાત લેવાની જવાબદારી માથે લે છે પૂજા કરવા બેઠા છીએ પણ આપણી પૂજા કેવી છે કદાચ નારદજીએ જેવી વાત કરીને વાલીઓ જેવો સ્થિર થયો આપણે કંઈ બહાર ખુલ્લામાં રોડ પર બેહીને પૂજા કરવાને નથી કહેતા શિયાળામાં મફલર પહેરો શાલ ઓઢો એ રીતે પણ પૂજા કરો પણ એ રીતે કંઈક ભગવાનમાં મન તો લાગવું જોઈએ ને પણ કંઈ પ્રયત્ન ન હોય તો આખી જિંદગી આવી રીતે સામાન્ય રીતે પૂજા કર્યા કરે તો કોઈ દિવસ ભગવાનમાં મન લાગે નહીં અને વાલીયાને ભગવાનમાં મન લાગી ગયું એને ભગવાનમાં મન લાગે પછી કંઈ એની ફિકર રહેતી નથી કોઈની ચિંતા રહેતી નથી એકવાર એક પ્રેમી પોતાની પ્રેમિકાને કંઈક સમય આપ્યો હશે અને કંઈક મોડો પડ્યો એટલે મળવા માટે દોડતો દોડતો જતો હતો એ અમાર રસ્તામાં એક મુસલમાન પોતે નમાજ પઢવા માટે બેઠો હતો અને પેલો પ્રેમી જોરથી દોડતો તો એમાં મુસલમાનની પાછળ પીઠ પાછળ પેલા પ્રેમીની ઠોકર વાગી ગઈ પેલો મુસલમાન એકદમ ગુસ્સે થઈ ગયો એ કે દેખતા નહીં ક્યાં એકદમ ગુસ્સે થઈ ગયો અને કે જોતો નથી મારી પાછળ ઠોકર લગાડે છે એ વખતે પેલો પ્રેમી શું બોલે છે કે મેં તો પેલીને મુલાકાતનો સમય આપ્યો છે મારે તો હજી મુલાકાત બાકી છે એટલે મને આ દેહની સુદ ન રહી ગઈ બાન ન રહી તારા શરીર ઉપર મારો પગ અડી ગયો મારે તો મુલાકાત બાકી છે છતાં પણ આટલું દેહનું ભૂલાઈ ગયું છે તારે તો ચાલુ મુલાકાત છે તો કેમ થતું નથી મારે તો હજી મુલાકાત બાકી છે છતાં પણ આટલી દેહાતી સ્થિતિ થઈ ગઈ છે તારે તો મુલાકાત ચાલુ છે તારા અલ્લાહ સાથે છતાં પણ કેમ દેહાતી સ્થિતિ થતી નથી એમ ભગવાનને સંત સાથે મુલાકાત ચાલુ થઈ જાય પછી જગતનું બાન રહે દેહાતની સ્થિતિ બની જાય એ વાલિયાની રત્નાકરની આવી કંઈક સ્થિતિ બની ગઈ છે વર્ષો વીતતા ગયા નારદજીને પણ ઘણા બધા કામ હોય ઘણા પ્રોજેક્ટ હોય ઘણા દેશોની અંદર ફરવા જવાનું હોય વિચરણ માટે પ્રચાર માટે નારદજી આ બાજુ રોકાતા નથી વર્ષો પછી ફરતા ફરતા નારદજી પુનઃ એ માર્ગ પરથી પસાર થતા હોય અને કંઈક અવાજ એમને સંભળાયો રામ રામ મરા મરા કંઈ રટણ સંભળાયું નારદજીએ વિચાર કર્યો કે કોણ અહીંયા ભગવાનનો ભક્ત પાક્યો છે નારદજી તપાસ કરતાં કરતા ગયા કોઈ વ્યક્તિ દેખાય નહીં એક રાફડા જેવું દેખાતું હતું નારદજીએ રાફડાની બાજુમાં ઉભા રહીને સ્થિર થયા જોયું તો અંદરથી મરા મરા રામ રામ એવું રટણ કંઈક સંભળાતું હતું નારદજીએ રાફડાને થોડો ખસેડ્યો માટી દૂર કરી તો અંદર એક ઋષિ મુનિ જેવો માણસ જેની દાઢી વધી ગઈ હતી વાળ વધી ગયા હતા શરીર ઉપર બધી કીડીઓ જામી ચોટી ગયેલી હતી આવી સ્થિતિ નારદજીએ રાફડો ખસેડ્યો અને અંદરથી આ ઋષિ મર્યા નારદજી ખૂબ ખુશ થઈ ગયા નારદજી એને ધ્યાનમાંથી જગાડ્યા અને પછી પૂછે છે કે આપનું નામ શું છે એ કે ગુરુજી આપ ભૂલી ગયા વર્ષો પહેલા આપે મને નામનું રામ નામનું રટણ આપ્યું હતું હું રામમાં લીન બની ગયો આજે આપની કૃપાથી મારી આવી સ્થિતિ થઈ છે નારદજી પોતે બોલ્યા કે રાફડાની અંદર તું સ્થિર બની ગયો તો રાફડાને સંસ્કૃતની અંદર વલ્મિક કે છે વલ્મિક વલ્મિક કશે અયમ ઈતિ વાલ્મી વલ્મિક માંથી જે જન્મેલા એવા વાલ્મિક છે ત્યારથી એનું નામ નારદજીએ વાલ્મિક ઋષિ પાડ્યું વલ્મિકની અંદર પોતાના શરીર પર આખો રાફળો જામી જાય ત્યાં સુધી વ્યક્તિએ ભગવાનમાં કંચન કરે પણ પારસમણી ના બનાવી દે સંત તો આ લોઢા જેવા જીવોને પોતા જેવા જ કરી નાખે છે એને પોતા કરતા ન્યૂન રાખતા નથી આ સંત શક્તિનો પ્રભાવ છે સંત પરિવર્તન કરી શકે છે બાકી દુનિયાની કઈ તાકાતે વાલિયાને સમજાવી શકત દુનિયાની કઈ દવા એ ખવડાવવાથી વાલિયામાંથી વાલ્મિક બની શકત પણ અત્યારે એ શક્તિ એવી છે સંતની શક્તિ અત્યારે સંતો ઘણીવાર વાર વાત કરે છે આર લિવિંગ ઇન ધ એઝ ઓફ એનર્જી અત્યારે આપણે પૃથ્વી પર જીવી રહ્યા છે શક્તિના જમાનામાં જીવી રહ્યા છે શક્તિના જમાનામાં એટલે દુનિયામાં જેની શક્તિ વધારે હોય ને એ માણસ શ્રેષ્ઠ કહેવાય શક્તિ એટલે કોઈકનું શારીરિક બળ વધારે હોય કોઈકનું આર્થિક બળ વધાર હોય કોકનું બુદ્ધિબળ વધારે હોય બળ એટલે શક્તિ શક્તિનો જમાનો છે અત્યારે ગુણ કરતાં પણ માણસ ગુણ સામે જોતા નથી કોનામાં કેટલી શક્તિ છે એના તરફ માણસો વિશેષ આકર્ષણ પામતા હોય છે એ વ્યક્તિની શક્તિઓ તો છે જ પણ સાથે સાથે અન્ય શક્તિઓનો ઉપયોગ પણ માણસ કરી રહ્યો છે સૌર શક્તિ સૂર્યની શક્તિ સોલર કુકર ગણાના ઘરમાં હોય છે એના દ્વારા રસોઈ થતી હોય તિરુપતિમાં રોજના હજારો માણસો જમે છે તિરુપતિ બાલાજી ત્યાં મોટા મોટા સોલર સિસ્ટમ આખી ગોઠવેલી છે એના દ્વારા બધી રસોઈ બટાટા બાફવા કરવાનું બધું સોલર સિસ્ટમ દ્વારા એ કરે છે સૂર્ય શક્તિનો ઉપયોગ કર્યો સ્પેસ શટલની અંદર પણ એ માણસો ઉપર તો બળતણ પછી જરૂર પડતી નથી એના પણ સોલરના સૂર્યના કિરણોથી એ પોતે ચલાવે છે ઘણા બધા શહેરોની અંદર આપણે ટ્યુબલાઇટ જોઈએ છે આપણે સોલરનું આખી સિસ્ટમ ગોઠવેલી હોય દિવસ દરમિયાન તડકાથી તપે એ શક્તિ એ સંગ્રહિત થાય અને રાત્રે એના દ્વારા એ પોતે પ્રકાશ આપી શકે આ સૂર્યની શક્તિ છે બીજી પવન શક્તિ છે પવનની શક્તિ માંડવીના કે પોરબંદરના દરિયા કિનારે આપણે પવન ચક્કીઓ જોઈએ છે એ પવન ચક્કી દરિયા કિનારે ઘણો પવન આવે છે ત્યાં કોને વાયરો ખાવા માટે લગાય છે એ પવન ખાવા માટે લગાવી નથી એ પવનનો ઉપયોગ કરવાનો છે શું ઉપયોગ જમીનમાંથી પાણી કાઢવા માટે એ સિવાય ઇલેક્ટ્રિક ઉત્પન્ન કરવા માટે પણ એનો ઉપયોગ કરે છે પવનની શક્તિનો પણ ઉપયોગ કર્યો જળ શક્તિ આજે નર્મદા ડેમ જે બાંધી રહ્યા છે શું કરી રહ્યા છે જળની શક્તિનો વિનિમય કરી રહ્યા છે એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરશે એના દ્વારા ખેતીવાડી સારામાં સારી થશે આપણો નર્મદા ડેમ તો ચીનના થ્રી ગોર્જીસ ડેમ આગળ નાનકડું બચ્ચું કહેવાય એઓ ચીનની અંદર યાંગત છે અને બીજી બે નદી ત્રણ નદી ઉપર મોટો ડેમ બાંધી રહી છે સરકાર બે હજાર સાત કે દસ આસપાસ એ ડેમ પૂરો થવાનો છે કેટલા બધા પંદર હજાર જેટલા ગામોનું સ્થળાંતર કર્યું છે આપણે નર્મદા ડેમમાં માંડ દોઢસો જેટલા ગામમાં થોડા ઘણા આગા પાછા કર્યા એ નવા નવા ઘર તો બાંધી આપ્યા છે ગામ બાંધી આપ્યા છે તો એ મેઘા પાટકર જેવા બાબા અમટા જેવા બધા ઊંચા નીચા થાય એના માટે કંઈક વિરોધને બધા કરતા હોય છે પણ ત્યાં તો સત્તા છે એની સામે સમગ્ર દેશના હિતમાં કંઈક કાર્ય થાય છે કોઈ ઊંચો અવાજ કરી શકતું નથી પણ આપણે કહેવાય એ માગીએ છીએ કે એક અદભુત આખો ડેમ થ્રી ગોર્જીસ ડેમ એ ચાઈના એ બાંધી રહ્યો છે એ ડેમના આધારે આખા ચાઈનામાં ઇલેક્ટ્રિક સાવ સસ્તા દરે લોકોને પૂરી પાડશે પાણી એક પણ ખેતર આખા ચાઈનામાં એવું ન બની શકે જ્યાં પાણીની સવલત એ પૂરી ન પાડી શકતા હોય જળ તો વર્ષો સુધી જળ નુકસાન કરતું હતું યાંગ નદીમાં દર બે ત્રણ વર્ષે પૂર આવતું હતું હજારો લાખો માણસો મરી જતા કરોડોનું નુકસાન થતું હતું એ જળને ડેમ બાંધી અને એને સવળી દિશામાં વાળ્યું તેનો એનો ઉપયોગ કરી શક્યા એટલે જળ શક્તિ બીજી શક્તિ છે અણુ શક્તિ એક કિલોગ્રામ યુરેનિયમ યુરેનિયમ હોય છે પ્લેટિનમ આવે છે રેડિયમ આવે છે યુરેનિયમ એક કિલોગ્રામ બરાબર તેત્રીસ લાખ કિલોગ્રામ કોલસો તેત્રીસ લાખ કિલોગ્રામ કોલસો બાળો એની સામે સરખામણીમાં એક કિલો ખાલી યુરેનિયમ અણુશક્તિ છે આખી ટ્રેન ભરેલો કોલસો કેટલી ટ્રેનો ભરેલો કોલસો સળગાવે જેટલી શક્તિ ઉત્પન્ન ના થાય એટલી યુરેનિયમમાંથી ઉત્પન્ન થાય અણુ શક્તિનો ઉપયોગ કર્યો આજે પોખરણમાં બાજપેયીએ પણ અણુ ધડાકો કરીને દુનિયાને શું બતાવ્યું કે અમારી પાસે અણુ શક્તિ છે હમ બી કુછ કામ નહીં અમેરિકા જે આપણને દબડાયા કરતું હતું દાદાગીરી કર્યા કરતું હતું તમારી પાસે જ અણુબોમ્બ છે એમ નહીં અમારી પાસે પણ છે અને જેની પાસે શક્તિ હોય ને માણસો ઝૂકે છે નમે છે ને ડરાવતા થતા પોતે મનમાં ડરે છે એટલે આ બધી શક્તિ તો છે જ એનો ઉપયોગ તો કરીએ જ છે પણ આ શક્તિ એ માણસનું પરિવર્તન ન કરી શકે કોક માણસ ક્રોધી હોય ને એક કિલોગ્રામ યુરેનિયમ ખવડાવી દો તો શાંત ન થઈ જાય મરી જાય ઉપડી જાય ખરો માણસનું પરિવર્તન આ કોઈ શક્તિ ન કરી શકે એના માટે કઈ શક્તિ જોઈએ આઈન્સ્ટાઈને પોતે ખૂબ સુંદર વાત કરી છે સાયન્સ કેન ડિનેચર ધ પ્લુટોનિયમ વિજ્ઞાન પ્લુટોનિયમ પરમાણુને તોડી શકે છે સાયન્સ કેન ડિનેચર ધ પ્લુટોનિયમ બટ ઇટ નોટ ડિનેચર ધ ધેટ ઇઝ ઇન ધ હાર્ટ ઓફ ધ હ્યુમન બિંગ માણસના હૃદયમાં જે વાસના છે અજ્ઞાન છે એને વિજ્ઞાન તોડી શકતું નથી આઈન્સ્ટાઈને ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર ની થિયરી આપી પણ પોતાના જીવનમાં બે વાર લગ્ન કર્યા હતા એની પત્ની પહેલી મિલેવા હતી બીજી પછી પત્ની આવી કંઈક પ્રશ્ન દુનિયાના પ્રશ્ન અણુ શક્તિ દ્વારા સમાવી શકાય પણ ઘરમાં પત્ની સાથેના પ્રશ્નો એ અણુ શક્તિ સમાવી શકતી નથી આઈન્સ્ટાઈનને બીજો પ્રશ્ન પૂછ્યો તો હું ડી કેન ડુ ધી વર્ક આ કામ કોણ કરી શકશે એ વખતે આઈન્સ્ટાઈન કહે છે ઓનલી સ્પિરિચ્યુઆલિટી કેન ડુ ધીસ વર્ક કેવળ આધ્યાત્મિકતા એ માણસનું હૃદય પરિવર્તન એના સ્વભાવનું પરિવર્તન કરી શકે છે એ શક્તિ છે સંત શક્તિ

પરમ પૂજ્ય સ્વામીજીની સાથે યોગીચરણ સ્વામી વિચરણમાં ફરે છે સ્વામીના પર્સનલ ડોક્ટર જેવા છે યોગીચરણ સ્વામી દીક્ષા લગભગ કે વર્ષ આસપાસ લીધી છે બીજું કઈ લૌકિક શિક્ષણ વિશેષ માત્રામાં પ્રાપ્ત કર્યું નથી છતાં પણ યોગીચરણ સ્વામી કેટલી શાખામાં બુદ્ધિશાળી છે પ્રકાશની અંદર જેટલા કંઈ ફોટોગ્રાફ આપણે જોઈએ છે સારામાં સારા મહત્તમ ફોટોગ્રાફ એ યોગીચરણ સ્વામીના પાડેલા હોય છે આપણે જોઈએ બાપા વેતર બે ત્રણ કેમેરા તો ગળામાં લટકાઈને થેલો લટકાઈને પોતે ફરતા હોય છે આ કેમેરાની વિદ્યા શીખ્યા ક્યાંથી સારામાં સારા ફોટોગ્રાફી પાડતા સ્વામીજીની આજ્ઞાથી પોતે કરે છે એ કોણે શીખવી એ શક્તિ કોની કૃપાથી એમનામાં આવી બીજી કળા સ્વામી કોઈ પણ દવાલે યોગીચરણ સ્વામીને પૂછીને લે છે સ્વામીના પર્સનલ ડોક્ટર છે રોજ સ્વામીનું બીપી માપવાનું હોય પલ્સ રેટ ચેક કરવાના હોય બાયપાસ સર્જરી સ્વામીને કરવાની એ વખતે પણ યોગીચરણ સ્વામી હાજર રહે સાઈ બાપાને એટેક આવ્યો તો એટેક આવ્યા પછી કેવી કેવી દવા આપવી જોઈએ એને તમામ હાર્ટને લગતા પુસ્તક માત્ર વાંચી લે તમામ ડોક્ટરોને મળી લે કે રીતે સ્વામીને સાચવવા એ બધું પોતે કરી શકે કાંઈ ભણેલા નથી પણ ડોક્ટરોને પણ શરમાવે એટલી બુદ્ધિ કોની કૃપાથી આવી સંગીતમાં પણ એટલા બુદ્ધિશાળી સંસ્થાના તમામ ગાયક સંતોમાં જેને શ્રેષ્ઠ કક્ષામાં કહી શકાય એવા ગાયક છે એવા તબલામાં વાદક છે એટલું સારું ઇંગ્લિશ જાણી શકે છે એટલું ઇતિહાસ ઇતિહાસ સાંપ્રદાયિક યોગીચરણ સ્વામી આવે છે અગિયાર વર્ષનો એક નાનકડો છોકરો યોગી બાપા પાસે સાધુ થવાયો જેની પાસે કોઈ લૌકિક વિદ્યા બુદ્ધિ આવડત નહોતું રસોઈ પણ પાછા જાણે જ એ બધું કોની કૃપાથી આવ્યું આ સંતના આશીર્વાદ મળે બધી શક્તિ ખીલી શકે છે આજે સંસ્થાન એવા તો કેટલાય સંતો છે ભુજના કોઠારી દિવ્ય પુરુષ સ્વામી મોટા મોટા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો શરમાવીને એટલી બુદ્ધિ છે એનામાં અમૃત મહોત્સવમાં કે એ સિવાય પણ ઘણા બધા મશીન બગડી ગયા હોય કશું ભણેલા નથી કાઠિયાવાડના સામાન્ય ગામડાના એક સાધુ છે કોઈ બીજી લૌકિક આવડત નહીં પણ સ્વામીજીની કૃપાથી એમનામાં પણ આવી શક્તિ આવે છે બ્રહ્મચરણ સ્વામી જેણે અહીંયા ચોરણોના ઉત્સવમાં બાપાની મૂર્તિ બનાવી હતી સમયની અંદર જ શરૂઆતની અંદર બ્રહ્મચરણ સ્વાઈ નડિયાદના વતની છે એ પણ નાની ઉંમરમાં સામાન્ય દસ બાર વર્ષે સાધુ થયેલા છે કોઈ બીજી આર્કિટેક્ટની કોલેજમાં ગયા નથી ફાઇન આર્ટ્સ શીખ્યા નથી પણ સંસ્થાના સારામાં સારા શિલ્પ સ્થાપત્ય જાણનારા સંત છે કોની કૃપાથી આવ્યું ગાંધીનગર અક્ષરધામની અંદર હોલ નંબર એકમાં જેટલી ગુફામાંથી આપણે પસાર થઈએ છીએ એ બધી ગુફા એ બધા ટેબલો એનું નિર્માણ આયોજન બધું એમણે કર્યું છે

સંત વ્યસન છોડાવી શકે છે સામાન્ય કોટીનો હોય હિન કોટીનો હોય અતિશય વ્યસની હોય પણ બાપાના સાનિધ્યમાં આવે માણસના વર્ષો જૂના વ્યસન છૂટી જાય છે એની પત્ની વર્ષોથી સમજાવે એના સગાવાલા સમજાય પણ કોઈ રીતે ન છૂટે મગનભાઈ સરાઈવાળા એના જમઈ છે લંડનમાં કે ત્યાં ક્યારેક મોહનભાઈ કંઈક એનું નામ છે એ પોતે સ્વામીજી પાસે આવ્યા એ કેવા વ્યસની હતા રોજની એસી સિગારેટ પીતા હતા એક દિવસની એસી સિગારેટ અને રોજનો બે થી અઢી લીટર દારૂ પીવાનો બે થી અઢી લીટર દારૂ પીવાનો અને એસી સિગારેટ પીવાને માણસ કહેવાય કઈ કક્ષાનો એક હિન કક્ષાનો પશુ તુલ્ય માણસ બની ગયેલો વર્ષોથી કેટલાય લોકો એના સગા સંબંધી સમજાવે કોઈ રીતે માને કરોડોપતિ હતા પણ છોડી નહોતા શકતા બાપા પાસે લંડનમાં એક વાર આવે એમના પત્નીના કહેવાથી સ્વામીજી પાસે લઈ ગયા સ્વામીએ પરિચય આપ્યો અને સ્વામી એક વાક્ય બોલ્યા કે આપણું જીવન આવું પશુતુલ્ય બનાવવાનું ઘરમાં તમારી પત્નીને નથી ગમતું તમારા દીકરાને ગમતું નથી તો છોડી દો ને સ્વામી એક વાક્ય બોલ્યા એ શબ્દની અસર થઈ આજ સુધી એક પણ વ્યસન એ મોઢામાં મૂકતા નથી આ સંત શક્તિનો પ્રભાવ છે બાપા પાસે આવે ને કોણ જાણે લોકોની બધી બુદ્ધિ બંધ થઈ જાય છે કોઈ વિચાર ચાલતો નથી બલબલા માણસ એ બધું છોડીને ચાલે જાય છે આ સંત શક્તિનો પ્રભાવ છે એનામાં એવા ગુણ છે એ સામેવાળા માણસનું પોતે પરિવર્તન કરી શકે છે મોટો રાજકારણી હોય જોસેફ મટુરિયા પોતે પંચાશી ના સમયમાં ત્યાં આવ્યા હતા અને એ વખતે પેલા આફ્રિકાનો કાળીઓ છે પોતે ના કેનિયાના પોતે ત્યાંના મંત્રી હતા ત્યાં આવ્યા પછી સંતો એકદમ એવો કાળો લાગે કોલસા જેવો સ્ટેજ પર દેખાય નહીં હશે તો ખાલી દાંત દેખાય એવો આ જોસેફ મટુરિયા હતો અને પછી પોતે જાહેરાત કરે છે આઈ ડિક્લેર દેટ હું ડિક્લેર કરું છું આઈ નેવર ડ્રિંક હું ક્યારે દારૂ પીશ નહીં સ્ટેજ ઉપર સ્વામી સાથે તો થોડીક ક્ષણોનો કેવળ વાર્તાલાપ પણ કોણ જાણે કેવું પરિવર્તન થઈ ગયું એક દેશનો નેતા આપણને એમ લાગે કે સ્ટેજ પર આવે તો બોલી ગયા નહીં ઘણા નેતાઓ બાપા આગળ વખાણ કરે છે મોટા સ્વામી તમે કહો તો આમ બધું અમારું રાજીનામું આપી દો બાકી એક વીઘા જમીનય નો આપે આમ રાજીનામાની મોટી મોટી વાતો કરે મંદિર માટે હરિમંદિર માટે કંઈક જમીન જોઈતી હોય તો જમીનનું ગોઠવણ ન કરી આપે પણ આ બધી ખોટી વાતો રાજકારણીઓ ઘણી કરતા હોય એટલે ઘણી આપણને એમ લાગે કે આ તો ખાલી ખાલી વચન આપ્યા છે પણ ના એ માણસનું ખરેખર પરિવર્તન થયું તો સંતો આફ્રિકા ગયા એની પોતાની હોટલ હતી માંસાહારી હોટલ હતી એણે હોટલ બદલીને શાકાહારી કરી નાખી એણે પોતાના મિત્રોને વ્યસન છોડાયા એના મિત્રોએ માંસાહાર બંધ કરાયો એક સંતનો અલ્પ સંઘ એક ગડી આદી ગડી તાકી મે પુની યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ એના અપરાધ માત્ર એ ટળી જતા હોય છે કેવું કેવું પરિવર્તન થાય છે નવ્વાણુંની સાલમાં તિથલમાં જન્મજયંતિ હતી એ વખતે મેં વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં ફરતા હતા એમાં નાની કચવાલ ગામ હતું નાની કચવાલ ગામના રણછોડબાઈ કરીને આપણા એક ખરી ભક્ત સામાન્યનું ઝૂંપડું એ ઝૂપડામાં સંતો ઉતર્યા હતા પછી અમારી સાથે પોતે વિચરણમાં આવતા હતા અમારી સાથે નીકળ્યા એ વખતે એણે પોતાની સાથે વોટરબેગ લીધી હતી અમે પૂછ્યું તમે અમારી સાથે આવો છો છતાં વોટરબેગ કેમ લીધી એ કે સ્વામી કોકના ઘરે જઈને ગાળ્યા વગરનું જળ હોય તો પીવાઈ જાય તો નિયમ લોપાઈ જાય ને એક આદિવાસી વિસ્તારનો સામાન્ય ગામડા ગામનો માણસ નિયમ પાળવાની કેટલી ખટક બે દિવસ એના ત્યાં રહ્યા પછી સંપર્ક કરતા પૂછ્યું તમને સત્સંગ ક્યારથી થયો કે સ્વામી ચાર પાંચ વર્ષ થયા પછીનું પૂર્વ જીવન આપનું કેવું હતું એણે કીધું સ્વામી એક મહિનામાં પાંત્રીસ મરઘા ઘરે લઈને કાપીને ખાતો હતો એક મહિનામાં પાંત્રીસ મરઘા કાપીને ખાતી ત્યાં વ્યક્તિ ઘરની અંદર એ માણસ બહાર નીકળે ત્યારે વોટર બેગ લઈને નીકળે છે આ પ્રમુખ સ્વામીનો ચમત્કાર નથી આ સંત શક્તિ આ પરિવર્તન કરી શકે છે બાકી દુનિયાની કોઈ તાકાત એ ક્યારેય કોઈને બદલી શકતી નથી વ્યસન છોડાવી દે એના વહેમ છોડાવી દે એના વિકાર છોડાવી દે એટલે સંત એ સ્થૂળ પરિવર્તન કરે સંત કદાચ વ્યક્તિગત ન મળે એ સંતના પરિઘની અંદર કોઈ માણસ ઊભો હોય ને તો એ વિચાર એના બદલાઈ જાય છે યોગી શતાબ્દીની અંદર પ્રસંગ બન્યો હતો કે એક વાગરણબાઈ એ પોતે શાકભાજી કંઈક ફ્રૂટ લઈને પેલી ઊભી રહેતી હશે આ ગાંધીનગરના વીસ સેક્ટરની બાજુમાં જ અને એ વખતે અમેરિકાના કોઈક ભાઈ ત્યાં આવ્યા હતા અને પછી ચીકુ કે કંઈક ખરીદવા ગયા હશે ઘણી બધી મોટી રકમ હતી પછી ભાઈ પોતાના ઉતારે ગયા અને કંઈક કામ માટે પાકીટ શોધ્યું તો પાકીટ મળે નહીં બપોરથી ત્યાંથી નીકળી ગયા હતા સાંજ પડી ગઈ હતી એને મનમાં વિચાર કર્યો પાકીટ ક્યાં રહી ગયું હશે પછી યાદ આવ્યું કે પેલું ફ્રૂટ ખરીદવા ગયો હતો કદાચ પેલી લારી પર રહી ગયો હતો પણ લારી પર અને એ લારી તો કોણ સંભાળતો હોય પેલી વાઘરણ બાઈ હશે એણે તો લઈટ લીધું હોય એ લોકો તો સામેથી લઈ લેતા હોય આ તો પાકીટ આ તો મૂકીને ગયા એ બાકી મૂકતી હશે અને અત્યારે જવું તો પાછી ત્યાં ઊભી પણ ન હોય તો રાત્રે સાડા દસ અગિયાર વાગે એ પેલા અમદાવાદ મેં કંઈક ઉતારો આપ્યો હતો ફરતા ફરતા તપાસ કરતા વિઝાના પાસપોર્ટ લેવું પડે એવું જ હતું ત્યાં આવ્યા એને આશા નહોતી કે પેલી લારી નહીં જ હોય પણ જોયું તો લારી ઊભી હતી એક લારી હતી તેની તો કદાચ એ જ હશે અને જોયું તો પેલી બાઈ જ ઊભી હતી લારીમાં એક પણ વસ્તુ ફળ ફળાદી વધુ નહોતું છતાં પણ પેલી બાઈ ઊભી ઉભી એટલે પેલા ભાઈ તો એકદમ અચંબો પામી ગયા આપણા હરિભક્ત એને પૂછું કે આટલી મોડી રાતે તમે કેમ ઊભા છો એ કે મારી લારી ઉપર એક બાઈ ભૂલી ગયા છે કે એ પાકીટ આપવા માટે હું ઊભી છું કે એક વાગરણ બાઈ પાકીટ કોક માણસ સામેથી છોડીને ગયો છે એ કે આપવા માટે ઉભી છું પેલો બાઈ કે મારું જ પાકીટ છે કે નિશાની આપો નિશાની આપી બરાબર પાકિટે મળ્યું પછી પેલા સત્સંગી દોઢસો રૂપિયા વકરો થતો હશે એમાંથી બચત તો વીસ પચીસ રૂપિયા કંઈ નફો થતો હોય આ પાકીટમાં તો હજારો ડોલર છે કેટલાય રૂપિયા છે પાસપોર્ટ છે તને લેવાનો વિચાર ન આવ્યો એ વખતે વાગરણબાઈ એક સામાન્ય અભણબાઈ પોતે શું બોલે છે કે ભાઈ છેલ્લા પાંચ દસ દિવસથી હું લારી લઈને ઊભી છું અને બાજુમાં મેં સાંભળ્યું છે કે પ્રમુખ સ્વામી જેવા સંત મોટો ઉત્સવ કરે છે અહીંયા લોકો મોટા મોટા પોતાના વ્યસન છોડી છોડીને જાય છે આવા સંતના સાનિધ્યમાં જે ઉત્સવ ઉજવાતો હોય એની હાજરીની અંદર હું કોકનું પાકીટ લઉં તો મારી જાત લાજે સંતના સાનિધ્ય મળી તો નથી એ બાઈ છતાં પણ મનનું પરિવર્તન બીજા દિવસે સ્ટેજ ઉપર બાઈઓની સભામાં એ વાઘરણબાઈને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું સંતને ન મળે પણ એના સાનિધ્યમાં આવે તો પણ વિચારોનું પરિવર્તન એ થઈ જાય છે એ સંત શક્તિનો પ્રભાવ અને પ્રતાપ છે સ્થૂળ પરિવર્તન કરે સૂક્ષ્મ પરિવર્તન કરે સૂક્ષ્મ પરિવર્તન એટલે સ્વભાવ દોષ ટાળી નાખે નિર્માનંદ જેવા માણસ હોથીઓ પટઘર હતા પણ કેટલીક કક્ષાનું પરિવર્તન થઈ શક્યું જૂનાગઢમાં પેલો નાગર સ્વાદી હતો ગુણાતીત સ્વામીના સમાગમેનું પરિવર્તન થયું એટલે સંત સૂક્ષ્મ પરિવર્તન પણ કરે છે સંત આસ્તિકતા જગાડે છે ભગવાનથી વિમુખ હોય અને ભગવાનથી સન્મુખ કરે છે સુરતની અંદર પરમ પૂજ્ય સ્વામી શ્રી ત્રીસ પાંચ બે હજાર એકના રોજ બિરાજમાન હતા એ વખતે સ્વામીજીને પ્રમુખ સાંઈ મહારાજને મળવા માટે બિહારના એક ડૉક્ટર આવ્યા નામ હતું ડોક્ટર એ કે સિંઘ આ ડોક્ટર કેટલા બુદ્ધિશાળી એ વર્ષો પહેલાં શું કામ કરતા તેની સર્વિસ ક્યાં હતી તો ભારતીય વાયુસેનામાં કર્નલ તરીકે ફરજ બજાવતા હતા એ સાંઈ બાપા પાસે આવ્યાનો પરિચય સંતોએ આપ્યો એશિયાની મોટામાં મોટી કર્ણાટકની અંદર બેલગામની અંદર હોસ્પિટલ છે કેલિસ હોસ્પિટલ એંશી કરોડ રૂપિયાની આ કેલીસ હોસ્પિટલ છે એ હોસ્પિટલના ડાયરેક્ટર છે સીઈઓ છે તેના મુખ્ય માણસ ઘણી બધી હોસ્પિટલોમાં ભારતની ઘણી બધી હોસ્પિટલમાં એ વિઝિટર ડૉક્ટર તરીકે સલાહ આપવા માંડી જાય છે ઓપરેશન તો ન કરે એની સલાહના આધારે બીજા ડૉક્ટરો ઓપરેશન કરે આટલો બુદ્ધિશાળી માણસ એ પોતે તો ડૉક્ટર છે એના પરિવારમાં ચૌદ સભ્યો ડૉક્ટર છે ઘરમાં એની પત્ની ડૉક્ટર એનો દીકરો ડૉક્ટર એની દીકરી ડૉક્ટર ચૌદ સભ્યો તો ઘરમાં ડૉક્ટર છે એ બાપા પાસે આવ્યા પણ એને ભગવાનમાં લેશ પણ શ્રદ્ધા નહીં ભગવાનની જરૂર નથી નાસ્તિક માણસ છે આજે સ્વામી પાસે આવ્યા સંતોએ પરિચય આપ્યો અને બાપાની પાસે આવતા રડવા લાગ્યા સ્વામીએ પૂછ્યું શું ઉપાધિ છે શું પ્રશ્ન છે એ વખતે સંતોએ વાત કરી સ્વામી આમનો એકનો એક દીકરો હતો યુવાન પુત્ર હતો એનું અપમૃત્યુ થયું છે પચીસ સત્યાવીસ વર્ષનો ડોક્ટર દીકરો એનું મૃત્યુ થયું એટલે સાહેબ બહુ જ રડ્યા કરે છે અને બેગની અંદર પોતાની સાથે અટેચી બેગ લાયા હતા એ બેગમાં છોકરાનો લેમિનેશન કરેલો ફોટો લઈને ફર્યા કરે છે અને જ્યારે પણ સહેજ સમય મળે છોકરાના ફોટાની સામે જોઈને રડ્યા જ કરે છે આખો દિવસ કોઈ બીજી પ્રવૃત્તિ કરી જ નથી શકતા આઘાત લાગી ગયો છે આત્મહત્યા કરવા તૈયાર થયા છે સ્વામી પાસે આવ્યા રડ્યા સ્વામી એમને છાના રાખ્યા પછી પોતે પ્રશ્ન પૂછે છે કે સ્વામી મેં અત્યાર સુધી દેશની સેવા કર્નલ તરીકે કરી મેં અત્યાર સુધી રોગીઓની દુખીઓની સેવા કરી છતાં પણ આવું દુઃખ મને કેમ આવ્યું મને સમજાતું નથી ભગવાને મારી સાથે આવો અન્યાય કેમ કર્યો હું ભગવાનમાં માનતો જ નથી ભગવાનમાં જરૂર લાગતી જ નથી નથી મેં એમનું કંઈ બગાડ્યું બગાડ્યું તો ભગવાને મારું કેમ આવો પ્રશ્ન સ્વામીજીને પૂછ્યો બાપાએ વાતો કરી સ્વામી કહે છે ભગવાન જે કંઈ કરતા હોય આપણા સારા માટે કરતા હોય તો એ ભગવાનમાં માનતા નથી તો તમને શું લાભ થયો આવા દુઃખના સંજોગોમાં તમને કોઈ વ્યસન નહીં બચાવી શકે તમારા કોઈ સગા તમને આઘાતમાંથી બહાર નહીં કાઢી શકે એક માત્ર ભગવાનનું રટણ કરો તો તમારું પરિવર્તન થશે તમને બળ મળશે સાંત્વના મળશે જે નાસ્તિક માણસ આટલી મોટી કક્ષાએ પહોંચ્યા પછી પણ કોઈના કહેવાથી ભગવાન સન્મુખ નહોતો થયો સ્વામીની પાંચ દસ મિનિટની મુલાકાત એ આસ્તિક બની ગયો સાંઈ બાપા એને માળા આપી પૂજા આપી એ માણસે બાપાને કીધું કે મારા દીકરાની યાદગીરીમાં હું બેલગામની બાજુમાં જ એક બોટા શહેરની અંદર ત્રણસો બેડની કિડની હોસ્પિટલ બાંધવાનો છું એ કિડની હોસ્પિટલના એન્ટ્રન્સમાં જ હું આપણું હરિમંદિર બનાવીશ ત્યાં માણસનું પરિવર્તન નાસ્તિક માણસ હતો પણ આવા સંતના એકદમ આસ્તિક બનીને જાય છે સંત આસ્તિકતા પણ જગાડી શકે છે સંત કારણ શરીર પણ સ્વભાવો દોષો એ નાશ કરી શકે છે એવા સંત એના સંગે માણસનું પરિવર્તન થાય આજે નારદજીના સંગે વાલિયાનું પરિવર્તન થયું કઈ કક્ષાનું પરિવર્તન કહેવાય એકદમ સ્થૂળ સ્વભાવે યુક્ત હતો દોષયુક્ત હતો હિંસા કરનારો હતો રામનું નામ ક્યારેય બોલતો નહોતો એ રામમાં મગ્ન બન્યો વાલિયામાંથી વાલ્મિકી બની ચૂક્યો વાલ્મિકી થઈને પોતે ભક્તિરથ રહેવા લાગ્યો છે મુમુક્ષુ એના શરણમાં આવવા લાગ્યા છે એ વાલ્મિકીનો આશ્રમ તમસા તટે હતો તમસા નદીનું નામ છે એના તીર ઉપર એનો આશ્રમ હતો અત્યારે ઇતિહાસકારો સંશોધન કરે છે તો ઉત્તર બિહારના ચંપારણ જિલ્લામાં ભૈસાલાટન ગામમાં એનો આશ્રમ હતો એવા અવશેષો પણ પ્રાપ્ત થાય છે ઉત્તર બિહારમાં ચંપારણ જિલ્લામાં ભૈસાલાટન ગામમાં એ વાલ્મિકીનો આશ્રમ હતો એવું મનાય છે કેટલાક લોકો એ ઓગણીસો ચોસઠથી એ ગામનું નામ વાલ્મિકી નગર પણ પાડી દીધું છે વાલ્મિકી નગર તરીકે જ ભૈસાલાટન નામ બદલાઈ એટલે કે વાલ્મિકીનો આશ્રમ ત્યાં હતો નેપાળની અંદર એ વાલ્મિકીની જન્મજયંતિ ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે ચૌદમી જાન્યુઆરીએ એ આ જન્મ જયંતી પણ ઉજવવામાં આવે છે એવા વાલ્મિકી મુનિ જે નારદજીના સંગે ખૂનીમાંથી મુનિ થયા એક ખૂની માણસ સંતના સંગે એ પોતે મુનિ બની શક્યો મુનિ બની અને પોતે આશ્રમમાં શિષ્યો સાથે રહેવા લાગ્યા છે એ વખતે નારદ મુનિ વર્ષો પછી ફરતા ફરતા ત્યાં આવે છે એ વખતે નારદજી સાથે સંવાદ થાય છે એ સંવાદ શેના નિમિત્તે થયો કંઈક એવી ઘટના બની એ ઘટનાએ રામાયણને જન્મ આપ્યો એવી કઈ ઘટના ઘટી કે જેના આધારે વાલ્મીકી મુનિના મુખની અંદરથી શ્લોક સરી પડ્યો એ ઘટનાની વાતો એ રામાયણના જન્મની વાતો એ આપણે આવતીકાલે કરીશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામિનારાયણ